નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કડેસિયા, સર્વોપરી શિક્ષણ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિતમાં આગળ વધીએ. ભાગ નંબર 3-13, આજે આપણે જે કાલના દિવસે જે આપણે ભણી ગયા હતા, શું ભણ્યા હતા? તો કે દશાંશ સંખ્યાઓના ગુણાકાર. એટલે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કર્યા હતા, એની સાથે સાથે આપણે દશાંશ સંખ્યાઓનો 10, 100 અને 1000 વડે પણ ગુણાકાર શીખી ગયા હતા. હવે એ ગુણાકારની અંદર આપણે એવું જોયું હતું કે 10 સંખ્યા, કોઈ દશાંશ સંખ્યા હોય એનો 10 સાથે ગુણાકાર કરો એટલે 0.1 અંક જમણી બાજુ જાય, 100 સાથે ગુણાકાર કરો તો 2 અંક જમણી બાજુ જાય, 1000 વડે ગુણાકાર કરો તો 3 અંક જમણી બાજુ જતો હતો પોઈન્ટ. આવું આપણે એમાં શીખેલા હતા. હવે હવે એનાથી આગળ આગળ આપણે પહોંચ્યા છીએ. તો કે આપણું સ્વાધ્યાય 2.6, સ્વાધ્યાય 2.6 જેનો દાખલા નંબર છે પહેલો, એવું આપણે કીધું છે, ખાલી શોધો. શોધવાનું શું શોધવાનું? તો કે શોધ કરવાની, કઈક નવી 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 શોધ તો કરતા મેં તમને શીખવાડી દીધું છે. જોઈજો, પેલો દાખલો મારે કરાવવાની જરૂર નથી, સીધો બીજો દાખલો કરાવું છું. પેલો દાખલો તો એકદમ સાદો અને સરળ, તમે જૂની રીતમાં શીખી જ ગયા છો. બીજો દાખલો છે 8 × 4.6. હવે આનો ગુણાકાર કરતા તમને સીધી રીત આવડે જ છે. સીધી રીત કરશો એટલે તમે શું કરશો? તો કે પોઈન્ટ તો તમે કાઢી નાખશો, બે સંખ્યાઓ એટલે કે 46 અને 8. હવે 46 ને 8 નો તમે સીધો ગુણાકાર કરશો, જે જવાબ આવશે એમાં આમાં જોઈશું તો એક અંક પછી પોઈન્ટ છે જમણી બાજુથી, તો આપણે એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાના છે. આવું મેં તમને શીખવાડેલું હતું. હવે આ દાખલાઓમાં આવી જ રીતના આપણે કરીશું, પણ અહીંયા આપણે શું કરીશું? માત્ર એટલું કે 46 છે એટલે છેદમાં આપણે એક અંક પછીનો પોઈન્ટ હતો એના 10 મૂકી દીધા. જમણી બાજુથી એક અંકનો પોઈન્ટ હતો એટલે આપણે છેદમાં 10 મૂકી દીધા. હવે હવે કઈ નહીં, આપેલી બે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરીએ. તો ગુણાકાર કરો, તો આટલો જવાબ આવે. હવે છેદમાં 10, આ છેદમાં 10 તો હતા જ. હવે કઈ નહીં, એક અંક પછી પોઈન્ટ આવે છે તો જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ મૂકી દો. આ જમણી બાજુથી આપણે એક અંક પછી પોઈન્ટ મૂક્યો, આ જવાબ, આ સંખ્યાનો જવાબ આપણને આટલો મળે. એકદમ સાદું અને સરળ જ રીત છે, કઈ જ અઘરું છે નહીં. દાખલા નંબર 6, હવે આનો ગુણાકાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આવું કરશું કે છેદમાં પોઈન્ટ છે, આપણે પોઈન્ટ છે એને દૂર કરીએ તો જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ છે એટલે છેદમાં આપણે બે મીંડા મૂકવા પડે. બે શૂન્ય મૂકો, તમે બે શૂન્ય મૂકશો એટલે છેદમાં કેટલા મૂકવા પડે? 100. બે શૂન્ય એટલે 100 થયા ગુણ્યા 4. હવે તમે શું કરશો? તો કે તમે એવું કરશો, 2500 થાય ઉડાડી દેવાય, ઉડાડી દેવાય ને ઝડપથી, એવું કરે ભાઈ એવા વિદ્યાર્થી મિત્રો એવું કરશે તો કરશો, એમાં કોઈ વાંધો નથી. પછી જે 25 આવે એનો આની સાથે તમારે ભાંગાકાર કરવો જોશે એવું થશે. એટલે મહેરબાની કરીને જ્યાં સુધી છેદમાં શૂન્ય રહેતા હોય, શૂન્યવાળી સંખ્યાઓ હોય, એટલે કે આપણે એમ કહીએ 10 હોય, 100 હોય, 1000 હોય, બરાબર, આવી સંખ્યાઓ હોય તો એની સાથે છેડછાડ કરાય નહીં, બહુ ઓછી છેડછાડ કરાય. કારણ જો નાની સંખ્યા આવતી આવી જતી હોય કે 4 કે 5 એવું, 25 ઉડી જતા હોય તો ચાલે, તો ભાંગાકાર કરવાનો પોઈન્ટમાં જવાબ લાવવો આપણા માટે સરળ છે. પણ 25 કે મોટી સંખ્યાઓ આવતી હોય, ડબલ ડિજિટ વાળી સંખ્યા નીચે આવતી હોય એટલે કે બે અંક વાળી ડબલ ડિજિટ એટલે, તો એવી સંખ્યા આવતી હોય ત્યારે આપણે એને છેડછાડ કરાય નહીં, કેમ કે ભાંગાકાર કરવો બહુ મુશ્કેલ બની જાય પછી આપણા માટે. તો એટલે આપણે શું કરીશું? તો આને એનાથી સરળ બનાવવા માટે હવે કઈ ન કરાય, આપેલી સંખ્યા છે એમાં આ બેનો પેલા ગુણાકાર કરી નાખાય, આ બેનો પેલા ગુણાકાર કરી નાખાય. તો ગુણાકાર કરો એટલે જવાબ આપણને કઈક આવો મળતો જશે તમને. હવે આ ગુણાકાર મળ્યો આપણને, હવે આ ગુણાકાર છે એમાં છેદમાં 100 હતા, છેદમાં 100 હતા, તો બે આંકડા પછી પોઈન્ટ મૂકતા આપણને આવડે છે. જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય, બરોબર છે, આપણો જવાબ છે એ આસાનીથી આપણને મળી જાય. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ તમારે શું કરાય? તો કે અહીંયા છેદ ઉડાડાય નહીં, બરોબર છે. એનું કારણ હતું આ કે જેથી કરીને આપણને ઝડપથી જવાબ મળી જાય, ઓલા પોઈન્ટ વાળી માથાકૂટ કરવાની જરૂર રહે નહીં. એટલે છેદમાં જ્યાં સુધી આવા અંકો આપેલા હોય ત્યાં સુધી એને કોઈ પણ જાતની છેડછાડ કરવી નહીં. એ તમે હવે સમજી ગયા છો કેમ ન કરાય એમ.
હવે આગળ જોઈએ તો બાકીના જે દાખલા છે એ એકદમ સાદા અને સરળ જ દાખલા છે, જે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જાતે જ ગણવાના રહે છે। હવે એનાથી આગળ વધી આપણે જ્યાં હતા ત્યાંથી, તો આવે છે દાખલા નંબર 2। દાખલા નંબર 2 માં લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, જેની લંબાઈ આપણને આપેલી છે। લંબાઈ બરાબર 5.7 સેમી, પહોળાઈ જોઈએ તો પહોળાઈ છે 3 સેમી। તો ક્ષેત્રફળ શોધો, ક્ષેત્રફળ શોધવું હોય તો પેલા તો આપણને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ। તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ કરો શું થશે, તો એકદમ સાદો અને સરળ છે, દરેક વિદ્યાર્થી મિત્રને આવડતું જ હોય। તો હું અહીંયા લખું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે લંબાઈ કે આપણને આપેલી છે 5.7 સેમી અને પહોળાઈ આપેલી છે 3 સેમી। હવે વિદ્યાર્થી મિત્રો આ આપવાનો દાખલાનો હેતુ એટલો હતો માત્ર કે આપણે માત્ર આનો શું કરવાનો, તો કે પોઈન્ટ વાળા ગુણાકાર કરવાના, પોઈન્ટ વાળા ગુણાકાર કરતા શીખવાડવાના હતા, એટલા માટે આ દાખલો આપેલો છે। પણ થોડો કોયડા ઉકેલની રીતે આપેલો છે, એમ કહેવાય ને કોયડા ઉકેલની રીત કહેવાય, કે આપણને સીધા કાન નથી પકડાવ્યા પણ ઊંધા કાન પકડાવેલા છે, કે માત્ર આપણે એનો શું કરવાનો, ગુણાકાર જ કરવાનો છે। વચ્ચેનો જે આપણે હોય કડી હતી એ આપણે કડી જોડવાની હતી, બસ હવે તો તમને ગુણાકાર આવડતા જ હોય તો ગુણાકાર કરો। 171 એક અંક પછી પોઈન્ટ, એટલે એક અંક પછી પોઈન્ટ, અને આવે સેમી સ્ક્વેર, ક્ષેત્રફળ હતું એટલે સેમીનો વર્ગ થઈ જાય। તો એકદમ સાદો અને સરળ દાખલો હતો, જોઈએ આગળના દાખલા। દાખલા નંબર છે 3। હવે એમાં વિદ્યાર્થી મિત્રો મારે પેલો દાખલો કરાવવાની જરૂર નથી, એકદમ સાદો અને સરળ દાખલો છે જે આપણે અગાઉ શીખી ગયેલા છીએ। દાખલા નંબર એમાં 3, દાખલો 3નો 3જો જે પ્રશ્ન છે 153.7 ગુણ્યા 10। હવે આનો ગુણાકાર કરવાનો કીધો આપણે, હવે આનો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીશું તો તમને ખબર જ છે કે આમાંથી શું કરીશું, તો કે પોઈન્ટ છે એ દૂર કરીશું 153.7। હવે પોઈન્ટ દૂર કરો, હવે જો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ દૂર કરો તો પોઈન્ટ દૂર કરવા માટે તમને ખબર છે આપણે પહેલા શું યાદ કરવું પડે, કેટલા અંક પછી પોઈન્ટ છે, પણ કેવી બાજુથી ગણતરી કરવાની, જમણી બાજુથી ગણતરી કરવાની। જમણી બાજુથી ગણો તો એક અંક પછી પોઈન્ટ છે, તો એક અંક પછી પોઈન્ટ છે એટલે છેદમાં એટલા શૂન્ય મૂકવાના, તો એક શૂન્ય મૂકો એટલે કે આ 10 થયા, આ ગુણ્યાના ગુણ્યા આ 10 હતા, અને 10 10 તો સીધા વયા ગયા, તો જવાબ આવ્યો 153 એટલે કે 1537। હવે આ 1537 લખો, અથવા તો આને આમ પણ લખી શકાય, તમને એમ થાય કે સર અહીંયા પોઈન્ટ હતો એ એક અંક જમણી બાજુ ખસ્યો, તો અહીંયા તો ક્યાં પોઈન્ટ છે ને, પણ હકીકતમાં અહીંયા પોઈન્ટ લખવો હોય તો આ સંખ્યાને આમ પણ લખી શકાય 1537.0। હવે આ પોઈન્ટ પછી શૂન્ય છે તમે ગમે એટલા લખી શકો છો, એટલે તમે અહીંયા જોયું કે અહીંયા 7 અંક પહેલા પોઈન્ટ હતો, અહીંયા 7 અંક પછી પોઈન્ટ આવી ગયો, તો આ આપણો જમણી બાજુ એક પોઈન્ટ ખસ્યો। આ 10 થાય તો આપણે કહેતા હતા ને એક અંક જમણી બાજુ ખસે, તો આ જો એક પોઈન્ટ જમણી બાજુ ખસ્યો, બરોબર છે। આ જવાબ લખો, કે આ જવાબ ખાસ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણે જોવાની છે કે અહીંયા પોઈન્ટ નહોતો, અહીંયા પોઈન્ટ આવી કેવી રીતના ગયો, એટલે કે અહીંયા કાંઈ ન હોય તો એ પોઈન્ટ કહેવાય જ અને આ શૂન્ય કહેવાય, અહીંયા આપણે ગણતરીમાં બતાવ્યું। તો આજ તમારે ધ્યાનમાં રાખવાનું છે, આ નવી બાબત આ એક શીખવાની છે આની અંદર। આગળ વધીએ દાખલા નંબર 5। 6 જોઈએ 156.1 ગુણ્યા 100
હવે આમાં તમને ખબર જ છે 100 વડે ગુણાકાર કરવાનો છે તો બે અંક કઈ બાજુ ખસશે જમણી તરફ ખસશે હવે બે અંક જમણી તરફ ખસશે પણ આપણે ખબર નથી પડતી કે કેવી રીતના ખસશે તો શું કરીશું તો કે પહેલા તો આપણે અહીંયા પોઈન્ટ દૂર કરો જમણી બાજુથી ગણતરી કરો તો એક અંક પછી પોઈન્ટ છે તો એક અંક પછી પોઈન્ટ છે તો છેદમાં એક શૂન્ય મૂકીશું એટલે એક શૂન્ય મૂક્યો આ સોના સો એમને આ એક એક મીંડું ગયું હવે તો અહીંયા વધ્યા 10 તો 10 માંની સાથે ગુણાકાર કરો તો શૂન્યનો ગુણાકાર કરો એટલે જવાબ પાછળમાં અહીંયા શું આવી જાય એક મીંડું આવી જાય આ 10 માંની સાથે ગુણાકાર કરો એટલે મીંડું ખાલી આની પાછળ લાગી જાય તો આ એકડો હતો એ તો એમને મત છે આ 10 હતા 10 માંની સાથે ગુણાકાર થાય એટલે જવાબ આવે અહીંયા કારણે પાછળ માત્ર શૂન્ય લાગી જાય એના તો આ બંનેનો આપણે ગુણાકાર કર્યો તો આ જવાબ આવ્યો હવે પોઈન્ટ છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો ક્યાં હશે તો કે અહીંયા હશે ખાસ આ નોંધ રાખવાની છે અહીંયા તો આપણે ક્યાં હતો પોઈન્ટ આંકડાઓ પછી તરત જ પોઈન્ટ આવી ગયો હતો પણ અહીંયા શું હતું તો કે આંકડાઓ હતા શૂન્ય હતો નહીં આમાં જો અહીંયા તમે ગુણાકાર કરો હવે જો આને હું ફરીવાર એક સરખી રીતે દર્શાવું તો આ 1561 ગુણ્યા આ 10 ના 10 એમને હવે આ બંનેનો ગુણાકાર કરશો એટલે એનો જવાબ આવશે આટલો 1561 પાછળ મીંડું હવે આટલો જવાબ આવે હવે અહીંયા પોઈન્ટ આવી જાય હવે પોઈન્ટ પછી શૂન્ય ગણાય મતલબ કે અહીંયા તમે જોઈ શકો કે ક્યાં હતો કે એક અંકે પોઈન્ટ હતો એક પેલા પોઈન્ટ હતો પછી આમાં કેવાય ગયો એક પછીના બીજા આંકડે વયો જાય કે મતલબ પોઈન્ટ અહીંયા હતો અહીંયાથી અહીંયા ખસ્યો એટલે એક અને બે આંકડા પછી પોઈન્ટ ખસ્યો જોયું વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ પોઈન્ટ બે અંક ખસ્યો કેમ કેમ કે શું હતું તો કે 100 હતા એટલામાં તે તો આ એકદમ સાદો અને સરળ રીત કે બે અંક પછી પોઈન્ટ ખસ્યો આગળના દાખલામાં જોઈએ તો આગળનો દાખલો છે આપણા માટે 8મો હવે આમાં પોઈન્ટ છે એ મૂકવાનું છે હવે પોઈન્ટ છે મૂકતા હોય તો આપણે ખબર છે પોઈન્ટને પહેલા દૂર કરો જમણી બાજુથી ગણતરી કરો તો બે અંક પછી પોઈન્ટ હોય બે અંક પછી પોઈન્ટ છે પોઈન્ટને દૂર કરો તો છેદમાં જેટલા આંકડા પછી શૂન્ય હોય એટલા જ મીંડા મૂકવા પડે શૂન્ય મૂકવા પડે હવે બે શૂન્ય મૂક્યા અહીંયા 100 હતા આ 100 અને 100 11 એટલે વધ્યા 43 07 એટલે કે તમને હવે ખબર જ છે અહીંયા પોઈન્ટ છે એટલે આને આમ પણ લખી શકાય આ એને અથવાની રીત બરોબર છે તો જોયું અહીંયા કણે બે આંકડા પછી પોઈન્ટ આવી ગયો એટલે કે બે અંક જમણી બાજુ પોઈન્ટ ખસે છે તો અત્યાર સુધીમાં આપણે જે જોયું હતું એ જ આપણે આ દાખલાઓની અંદર આપણે એમાં જોવાનું રહ્યું હવે હવે આગળ વધે અને બાકીના દાખલા વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે ગણવાના રહે છે જેટલા પણ બાકીના રહે છે એ દરેક દાખલાઓ મેં તમને 1, 2 અને 3 દાખલા ગણાવેલા છે બાકીના બાકીના જે દાખલા છે તમારી જાતે ગણવાના છે તોય છતાં હું એક દાખલા નંબર 11 કરાવી દો હવે આમાં જોઈએ એક અંક પછી પોઈન્ટ એટલે 9 ના છેદમાં 10 ગુણ્યા 100 આ એક એક મીંડું ગયું હવે 9 ગુણ્યા 10 પેલા વધ્યું એ લખ્યું હવે આ બેનો ગુણાકાર એટલે કે 90 આવ્યા એનો મતલબ કે 90.0 થાય તો બે અંક પછી પોઈન્ટ ઓલરેડી આવી ગયો છે કે નહીં જોઈ શકાય છે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે અને આમ પણ લખી શકાય કે પોઈન્ટ અહીંયા હતો એની બદલે બે અંક જમણી બાજુ ખસી જાય છે આ લખો અથવા તો આ પણ લખી શકાય તો એકદમ સાદી અને સરળ રીત જ છે વિદ્યાર્થી મિત્રો આસાનીથી આવડી જાય એવી જ છે હવે જોઈએ આગળ દાખલા નંબર 4 બાકીના દાખલા તમારે ત્રીજાના બાકીના જે દાખલાઓ છે તમારે જાતે ગણવાના રહે છે એક મોટરસાયકલ 1 લિટર પેટ્રોલમાં 15.3 કિમી અંતર કાપે છે તો 10 લિટર પેટ્રોલમાં કેટલા કિલોમીટરનું અંતર કાપશે બસ ત્રિરાશિ મૂકવાની છે
एक लीटर पेट्रोल में कापेलू अंतर केटलू होय छे विद्यार्थी मित्रों? तो के 55.3 किमी। आटला किमी नु अंतर कापे छे, तो आपणे केटलू आप्युं छे? 10 लीटर पेट्रोल आपेलू होय कापेलू अंतर केटलू? तो 10 × 55.3 અને છેદમાં એક લખવાની જરૂર છે નહીં। હવે આનો સીધો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો, તો આનો સીધો ગુણાકાર તો તમને આવડતો જ હોય। હવે જમણી બાજુ એક અંક ખસે એટલે તો આપણને ખબર પડી ગઈ, પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 10। અહીં કેમ કે એક અંક પછી જમણી બાજુથી પોઈન્ટ છે, એક અંક પછી પોઈન્ટ છે, પોઈન્ટ દૂર કરવો હોય તો એક બિંદુ મૂકવું પડે, છેદમાં એક બિંદુ મૂકી દીધું આપણે। હવે આ 10 × 10 = 553, પાછળનું એકમ આવશે કિમી એટલે કિલો મીટર। તો એકદમ સાદું અને સરળ કે એક લીટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે, તો 10 લીટર પેટ્રોલમાં 553 કિમીનું અંતર કપાય। એકદમ સાદો અને સરળ જ દાખલો હતો। હવે વિદ્યાર્થી મિત્રો, બાકીના દાખલાઓ એટલે કે અહીંયા સુધી આપણે રાખીએ, જે તમને મેં આગળનું હોમવર્ક આપેલું હતું કે દાખલાઓ પહેલો એમાં હોમવર્કના જે અધૂરા હતા એ પૂર્ણ કરવાના, દાખલા બીજો તો જે મેં ગણાવેલો છે અહીંયા કણે, અને ત્રીજો એના બાકીના દાખલાઓ છે પૂર્ણ કરવાના, એટલે કે દાખલો 1 અને દાખલા નંબર 3, આ બેના જે બાકીના દાખલાઓ છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે પૂર્ણ કરવાના રહે છે। દરેકમાં આ જ રીતનો ઉપયોગ કરવાનો છે, બરોબર છે? તો એકદમ સાદું અને સરળ રીત છે, અસ્તુ।